26 નંબરના ક્વેશ્ચનમાં કીધું છે કે નીચે આપેલ વસ્તુઓને સામેથી જોતા, બાજુથી જોતા અને ઉપરથી જોતા કેવું દેખાય આપણે કહેવાનું છે, બરાબર? તો આ બધામાં તમને ખાલી બોક્સ આપેલા છે, એની અંદર અહીંયા જે વ્યાકૃતિ આપેલી છે, વ્યાકૃતિઓ તમારે દોરવાની છે, બરાબર? અહીંયા જે તમને વજન્ય આપેલું છે, વજન્યને સામેથી જોઈએ. સામેથી એટલે કે આવી રીતે, તો સામેથી જોશું અથવા તો બાજુથી, એટલે એ પણ સામેથી જશે, તો આપણે કેવું દેખાશે? તો કે ભાઈ આ ત્રણ જે ભાગ છે એ ત્રણ ભાગ આપણે દેખાશે, બરાબર છે? એટલે આપણે બે માં એ ત્રણ ની આકૃતિ દોરી. અને ઉપરથી જોઈએ, જુઓ આપણે ઉપરથી જોઈએ છીએ તો આપણે ખાલી આટલું જ દેખાય છે, વજન્યાની સાઈડ નું કઈ દેખાતું નથી. એટલે ઉપરથી જોઈએ તો આપણે ખાલી આ ષટકોણ જે છે એ જ દેખાય. તો એમાં એમાં તમારે આવી આકૃતિ દોરવાની છે. કપ્રકાવી છે, એ કપ્રકાવીને જુઓ, તમે સામેથી જુઓ છો તો ખાલી તમને આ કપનો આટલો ભાગ દેખાય અને નીચેની આટલી રકાબી દેખાય, એટલે આપણે એ દોર્યું. બાજુથી જોઈએ, બાજુથી એટલે આ બાજુથી. હવે આ બાજુથી જોઉં છું હું કપને તો હેન્ડલ આપણે દેખાશે નહીં, કારણ કે એ કપની પાછળ રહી જાય. તો એમાં આપણે ખાલી આટલું જે અડધું અડધું જેવું છે એ અને આ રકાબી એટલું જ દેખાશે. તો એમાં એવી આકૃતિ આવશે. અને ઉપરથી જોઈએ છીએ, ઉપરથી હું જોઉં તો મને કેટલું દેખાય? એક રકાબી વાળું રાઉન્ડ છે એ દેખાય, કપ વાળું રાઉન્ડ છે એ દેખાય, અને હેન્ડલનું ખાલી આટલું જ દેખાય, આખે આખું હેન્ડલ દેખાય નહીં. તો ત્યાં જુઓ એવી જ આકૃતિ આપણે દોરેલી છે, બરાબર છે? એના પછી બોટલ છે, બોટલને હું આ સામેથી આમ જોઉં કે આ બાજુથી જોઉં, એ બંને તરફથી સરખી જ દેખાશે. અને ઉપરથી જોઉં તો ખાલી ને ખાલી શું દેખાય? ઢાંકણ, બરાબર છે? એટલે કે આ ઢાંકણ દેખાય અને સાઈડની આ બોટલ જે જાડી હોય એ જાડી બોટલ દેખાય ને, બરાબર છે? પછી પાસો છે, પાસાને જુઓ. અહીંયા તો તમને કીધું છે કે ઉપરથી જોવો એટલે 5% આવશે, સામેથી જોવે એટલે 4% આવશે, અને બાજુથી જોવે એટલે 1% આવશે. નેક્સ્ટ પોઈન્ટ છે આપણી આસપાસની જગ્યા નકશા સ્વરૂપે આલેખન. હવે અત્યાર સુધીમાં નકશા એવા શબ્દ છે એવું આપણે સાંભળેલું જ છે, બરાબર છે? અહીંયા તમારે નકશા વિશે ભણવાનું છે, થોડુંક સમજવાનું છે. સૌથી પહેલાં 27માં શું કીધું છે કે ચિત્ર દોરવા માટે દ્રષ્ટિકોણ ખૂબ જ અગત્યનો છે, પરંતુ નકશા માટે દ્રષ્ટિકોણ મહત્વનો નથી. તો ત્યાં શું આવશે? સાચું. હવે અહીંયા શું કીધું છે કે તમે કોઈ પણ ચિત્ર દોરતા હોય, બરાબર છે, તો ચિત્રમાં દ્રષ્ટિકોણ મહત્વનો છે. એટલે કે તમે જે ચિત્ર દોરેલો છે એ ચિત્ર તમે જે વસ્તુનું દોરો છો, જે માણસનું દોરો છો, એ પરફેક્ટ જ થવું જોઈએ, બરાબર છે? અહીંયા ચિત્રમાં તમારે માપની જરૂર પરફેક્ટ હોય ન હોય એવું જરૂરી નથી, પણ એનો જે દેખાવ છે, આ દ્રષ્ટિ એટલે કે સામેથી આપણે જોઈએ છીએ ત્યારે એ વ્યવસ્થિત જ લાગવું ફરજિયાત છે. પણ જો આપણે નકશો દોરતા હોઈએ તો નકશાની અંદર દ્રષ્ટિકોણ મહત્વનો નથી, એટલે કે આપણે કેવું દેખાય છે એ મહત્વનું નથી, એના જે માપ સાઈઝ હોય, એમાં જે વસ્તુ આપણે દર્શાવવાની હોય, એ બધું વ્યવસ્થિત હોવું જોઈએ. એટલા માટે એમાં સાચું આવશે. 28મો ક્વેશ્ચન, નકશામાં દર્શાવેલ અંતર એ જમીન પરના વાસ્તવિક અંતરના સપ્રમાણમાં હોય છે, તો એમાં સાચું જ આવશે. આપણે નકશાની અંદર કોઈ પણ જગ્યાનો તમે નકશો જોશો, એમાંથી તમને એવું કહે કે રાજકોટના એક વિસ્તારથી બીજા વિસ્તાર વચ્ચેનું અંતર 5 કિલોમીટર છે, એવું નકશાની અંદર લખેલું છે, બરાબર છે? ત્યાં રોડ દોરીને લખેલું હોય 5 કિલોમીટર, એટલે એ અંતર એક્ઝેક્ટલી 5 કિલોમીટર જ હોય, એમાં જરાય કંઈ થોડોક પણ ફેર હોય નહીં. એટલે વાસ્તવિક અંતર એટલે હકીકતમાં જેટલું અંતર છે એ નકશામાં જેટલું અંતર દર્શાવેલું છે એના જેટલું જ હોય, બરાબર છે? એટલે એમાં પણ સાચું આવશે. 29મો ક્વેશ્ચન, આપણી જરૂરિયાત મુજબના માપના નકશાઓ તૈયાર કરવા માટે નિશ્ચિત પ્રમાણમાપ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે પ્રમાણમાપ જેવો શબ્દ આપણે આલેખની અંદર સમજેલા છીએ. હવે આ પ્રમાણમાપની આપણે ઉપયોગ કઈ રીતના કરીએ છીએ એ વસ્તુ હું તમને સમજાવું છું. ઉદાહરણ આપું છું કે ધારો કે કોઈ પણ બે જગ્યા વચ્ચેનું અંતર જે છે એ 10 કિલોમીટર અંતર છે, બરાબર? 10 કિલોમીટર અંતર તમારે દર્શાવવાનું છે, તો તમે નકશો કંઈ 10 કિલોમીટર અંતરમાં તો દોરી નહીં શકો. તો ત્યાં તમે શું કર્યો છો કે ભાઈ અહીંથી આટલી જગ્યા છે, બરાબર છે? અથવા તો 1 સેન્ટીમીટરનો જે રોડ બનાવેલો છે એ 1 સેન્ટીમીટર રોડ બરાબર તમારે કેટલા ગણવાના છે? 5 કિલોમીટર ગણવાના છે, બરાબર? આ જે વસ્તુ થઈ એ શું થઈ ગઈ? પ્રમાણમાપ થઈ ગઈ. અને પ્રમાણમાપ કહેવાય, ઇંગ્લિશમાં બોલો છો તો સ્કેલ માપ કહેવાય, બરાબર છે? સ્કેલમાં પ્રમાણમાપ બંને સરખી વસ્તુ જ થશે. આપણે એવું લખી નાખીએ છીએ નકશામાં સાઈડમાં કે 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોમીટર દોરવાના છે, બરાબર છે? એટલે આપણે 2 સેન્ટીમીટરનો જ્યારે રોડ બનાવશું તો એ 2 સેન્ટીમીટરના રોડનું ઓટોમેટિકલી માપ કેટલું થઈ જશે? 10 કિલોમીટર થઈ જશે, બરાબર છે? 10 કિલોમીટરનો રોડ હોય તો એને 10 કિલોમીટરમાં દર્શાવવાની અને 10 કિલોમીટરમાં દોરવાની જરૂર નથી, બરાબર છે? એટલે પ્રમાણમાપની મદદથી આપણે નકશો છે વ્યવસ્થિત રીતે દોરી શકીએ. એક નકશાની અંદર એક જ પ્રમાણમાપ હોય, એક કરતાં વધારે પ્રમાણમાપ ન હોય, એટલે ત્યાં શું આવશે? જવાબની અંદર ઓપ્શન એ.